नमस्कार दर्शक मित्रों, फरी एक बार वीडियो में तमारू हार्दिक स्वागत छे। तो दर्शक मित्रों, आज ना मुख्य समाचार नी बात करता पहला, जो तमे अमारी यूट्यूब चैनल में नवा आव्या होय तो चैनल ने जरूर थी सब्सक्राइब करी देजो। तो दर्शक मित्रों, आज ना मुख्य समाचार जोईए। चैत्र नवरात्रि ना प्रथम दिवसे पधार्या मेघराजा। हवामान विभाग ने आगाही वच्चे गुजरातना विविध विस्तारों में फरी वरसादी माहौल छवायो छे। तेमज राजकोट, जामनगर, भावनगर, बनासकांठाना ग्राम्य विस्तारों सहित में अंबाजी में पण वरसाद शुरू थयो छे। उत्तर पूर्व राजस्थान अने तेनी आजूबाजूना विस्तारों में तेमज दक्षिण पश्चिम राजस्थान अने तेनी आजूबाजूना विस्तारों में फसायेला साइक्लोनिक सेलक्युरनी मदद थी खेडूतोने मुश्किली में वधारो थयो छे। दर्शक मित्रों, अगर मोटा समाचार जोईए तो गजवीज साथे एक कलाक में 1.25 इंच वरसाद वरस्यो छे। राजकोट में आजे बपोर बाद चोमासु जाम्यो छे अने वातावरण में अचानक पलटो आवता वीजळीना कड़ाका पड़ाका साथे धोधमार वरसाद पड़ियो हतो अने आथी रस्ताओं में पाणी वहता थया हता अने धर्मेन्द्र रोड उपर नदी वहती होय तेवा दृश्यो पण जोवा मळ्या हता अने માનપના સત્તાવાર આંકડા મુજબ 1 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી, ઈસ્ટ ઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 32 મીમી વરસાદ નોંધાયો છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોના દેવામાફી અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવામાફીને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે। જે ખેડૂતો 2020 અને 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે અને તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવશે તેવા વાયદાઓ આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતી ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે અને રાજ્યમાં અનેક ખેડૂતોનો ઘઉં તૈયાર થયેલો પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ત્યારે આજે કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ મહેસાણા કડી માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને ઘઉંના ઐતિહાસિક ભાવ મળ્યા છે અને કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના 802 રૂપિયાના ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે અને કડી માર્કેટ યાર્ડમાં છેલ્લા 10 દિવસથી ઘઉંની 35,810 બોરીની આવક નોંધાઈ છે, ત્યારે ગઈકાલે પણ ઘઉંની 4,600 બોરીની આવક થઈ છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે અને સરકારે મહિલાઓ માટે લાડલી બહન યોજના લાગુ કરી છે, જેને કારણે મહિલાઓને ઘણો ફાયદો થશે અને આ યોજના ખાસ કરીને મહિલાઓને સશક્ત અને મજબૂત બનાવવા માટે કરવામાં આવી છે, જેથી મહિલાઓને ઘર ચલાવવામાં સરળતા રહે અને આ યોજના એવી મહિલાઓ માટે ચલાવવામાં આવી છે જેઓ આર્થિક રીતે નબળી છે અને જેમની 5-5 એકર કે તેથી વધુ ઓછી જમીન છે અને મહિલાઓને આગળ વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચાર જોઈએ તો દૂધના ભાવમાં વધારો થયો છે। દેશમાં ગત વર્ષ 1 વર્ષમાં દૂધના ભાવમાં જોરદાર વધારો થયો છે। 1 વર્ષમાં દૂધના ભાવમાં 6.5% જેટલો વધ્યો છે અને દેશના સૌથી મોટી દૂધ કંપની અમૂલે ગત વર્ષમાં દૂધના ભાવમાં 8 રૂપિયે પ્રતિ લિટરનો વધારો કર્યો છે અને મિલ્ક સર્વિસના અહેવાલ મુજબ વધુ
માંગને કારણે દૂધમાં ભાવમાં તેજી પણ વધારો થતો રહેશે અને દૂધના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ પશુ આહારની સતત વધતી જતી કિંમત છે। દર્શક મિત્રો આગળ મોટા સમાચાર જોઈએ તો દેશમાં કોરોનાનો કહેર આવ્યો છે અને રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 176 કેસ નોંધાયા છે તો 69 દર્દીઓ સાજા પણ થયા છે અને હાલમાં 3 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે અને રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ નોંધાયા છે। તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં 1 દર્દીનું મોત પણ થયું છે અને 10 દિવસમાં આજે કોરોનાથી બીજું મોત થયું છે અને ભરૂચમાં 81 વર્ષ વૃદ્ધનું કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। દર્શક મિત્રો આગળ મોટા સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। આજે 22 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 55,050 રૂપિયા થયો છે, જ્યારે 24 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 220 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 60,050 રૂપિયા થયો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 72,100 રૂપિયા થયો છે। તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો દર્શક મિત્રો આજના વિડીયો માટે આટલું જ, ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો, જય જવાન જય કિસાન।